गुजरात न्यूज हैज बीन ब्रॉट टू यू बाय आज तक सबसे तेज। યુએસમાં વસતા તમામ ગુજરાતીઓને ગુજરાત તક તરફથી નમસ્કાર. આપ જોઈ રહ્યા છો ગુજરાત તકનું વિશેષ બુલેટિન અને બુલેટિન સાથે હું છું સૌમ્યા. તમામ મહત્વના સમાચાર પર કરીશું નજર, પરંતુ સૌ પહેલા નજર કરી લઈએ મુખ્ય સમાચાર પર. ગુજરાતના રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર. બીજેપી અધ્યક્ષ મહેશ વસાવા સીઆર પાટીલ સાથે કરી મુલાકાત. આવનારા સમયમાં જોડાશે ભાજપમાં. આપ કોંગ્રેસ બંનેનું વધ્યું ટેન્શન. ગુજરાતના રાજકારણમાં રૂપાણી ફરી સક્રિય. પોરબંદરથી લોકસભા ચૂંટણી લડી શકે છે. ભાજપના ઉમેદવારોમાં માઇક્રો સ્તરનું જાતિ ગણિત જોવા મળી શકે છે. જામનગરમાં અનંત રાધિકાનું 3 દિવસનું પ્રી વેડિંગ ફંક્શન થયું શરૂ. મહેમાનોના સ્વાગત માટે વિશેષ આયોજન. ગરબાની સાથે મીઠાઈમાં પેંડા અને મોહનથાળ. પ્રી વેડિંગ કાર્યક્રમ બોલિવૂડ અને હોલિવૂડના જાણીતા ચહેરા જોવા મળ્યા. અનંતના લગ્ન પહેલા નીતા અંબાણીએ વ્યક્ત કરી મનની બે ઈચ્છાઓ. જામનગર વિશે જણાવતા સમય થઈ ગયા ઇમોશનલ. સાયના નહેવાલે શેર કર્યો રિલાયન્સ ટાઉનશીપની અંદરનો નજારો. મોંઘેરા મહેમાનો માટે બન્યા છે આલિશાન ટેન્ટ. બેડમિન્ટન સ્ટારે ગરબા રમતા રમતા બતાવ્યો પોતાનો રૂમ. ભરૂચ લોકસભા બેઠક અત્યારે ચર્ચાનું કેન્દ્ર છે અને એવામાં બીટીપીના દિગ્ગજ નેતા મહેશ વસાવા તરફથી ખાસ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં મહેશ વસાવા જોડાઈ શકે છે તેવી સ્પષ્ટતા તેમણે ગુજરાત તક સાથે ખાસ વાતચીત કરતા કહી દીધું છે. સ્ક્રીન પર આપ જોઈ શકો છો આ તસવીર મુલાકાત દરમિયાનની છે, જ્યાં સીઆર પાટીલને મળવા પહોંચ્યા હતા મહેશ વસાવા. મહત્વનું છે કે લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે, તેમ તેમ પક્ષ પલટાની મોસમ પણ પૂર બહારમાં ખીલી ઉઠી છે. એવામાં આટલા મોટા દિગ્ગજ નેતા જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા હોય તો આપ વિચારી શકો છો કે લોકસભાની ચૂંટણી વખતે શું પરિસ્થિતિ હશે, શું પરિણામ આવી શકે છે. અમારા સંવાદદાતા નરેન્દ્ર પેપરવાલાએ પણ મહેશ વસાવા સાથે કરી છે એક્સક્લુઝિવ વાતચીત. શું કહી રહ્યા છે આ ગુજરાત તકના ઇન્ટરવ્યુમાં તેઓ સાંભળીએ. સીઆર પાટીલજી સાથે મુલાકાત લીધી છે તો ખાસ કારણ? બસ 100% ફોટો સાથે છે. કારણ તો બસ કઈ નહીં, હવે શિક્ષણ વિકાસ લોકોની રોજગારી. હેલો. હા જી, હા જી, હા હા હા, બસ વિકાસના રસ્તે ચાલીએ છીએ. ક્યારે વિધિ સર ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે, કોઈ કાર્યક્રમ થશે? હા, કાર્યક્રમ જાહેર સંમેલન કરવાના છે અમે મોટું, ને એની અંદર તારીખ નક્કી કરવાની છે અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાશે. કોણ કોણ જોડાશે ભાજપમાં વિધિ સર સત્તામાં? બધા જ અમારું પાર્ટી સંગઠન અમે બધા જોડાઈ, અને બાકીના બીજા પણ અમારા સાથીદારો કોંગ્રેસના છે એ બધા આવવાના છે, બીજા બધા બીજી પાર્ટીના હોય એ આવવાના છે અમારી જોડે. બીજું મહેશભાઈ, ખાસ કરીને બીટીપી પાર્ટી ભાજપમાં મર્જ થઈ જશે કે બીટીપી પાર્ટી પછી રહેશે? એ પછીની વાત છે, એ પછી. પણ અત્યારે બધા કાર્યકરો જોડાવાના છે? હા, બિલકુલ બિલકુલ. હા, અને બીજું ખાસ કારણ, કયા કારણસર મહેશભાઈ ભાજપમાં જોડાઈ રહ્યા છે? નરેન્દ્રભાઈ મોદી જે આપણા વડાપ્રધાન છે એમણે જે કાર્ય કર્યું છે એને અમે પ્રભાવિત થઈને એમાં જોઈન થવાનો અમે નિર્ણય કર્યો. તો કદાચ એવું છે મહેશભાઈ કે તમે લોકસભા પણ લડી શકો એવી શક્યતા છે કે કોઈ એવી? હવે પાર્ટીનો વિષય છે, હવે જે કયો હોય એ પાર્ટી જે જવાબદારી આપશે એ કરીશું અમે. ક્યારે તમારો વિધિસર કાર્યક્રમ હોઈ શકે છે? બસ ટૂંક સમયમાં, ટૂંક સમયમાં. હા, અને બીજું કે છોટુભાઈ પણ તમારા પિતાશ્રી બી જોડાવાના છે કે? મારે અત્યારે કોઈની કોઈનું કઈ લેવા દેવા, મારા પાર્ટીના કાર્યકરો મારી સાથે જોડાશે અને બીજા બધા જોડાવાના છે આગેવાન.
તો ભારતીય જનતા પાર્ટીના ગુજરાત રાજ્યના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની સાથે બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને માજી ધારાસભ્ય મહેશ છોટુભાઈ વસાવા અને એમની ટીમ સાથે મુલાકાત લીધી છે. ટૂંક સમયમાં જાહેર સંમેલન કરી બીટીપીના મોટી સંખ્યામાં કાર્યકરો અને જનસમર્થન સાથે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. લોકસભાની ચૂંટણી ને બસ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, એવામાં પ્રચાર પ્રસારની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ચર્ચા વહેતી થઈ છે કે રાજકોટથી વિજય રૂપાણીને ટિકિટ મળી શકે છે. લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તેવામાં અત્યારે ગુજરાત ભાજપમાંથી સેન્સ પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે અને અત્યારે ભૂપેન્દ્ર પટેલ અને સી આર પાટીલ દિલ્હીની હાઈકમાન્ડ સાથે બેઠકો પણ કરી રહ્યા છે. સમાચાર પ્રમાણે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ગાંધીનગર બેઠક પરથી અત્યાર સુધીમાં કોઈએ દાવેદારી નોંધાવી નથી. તે માટે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય મંત્રી અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી લડશે. આ સિવાય 25 બેઠકો ઉપરથી 450 જેટલા ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. અગાઉ પણ સૂત્રોના જણાવ્યા અનુસાર સી આર પાટીલે એવું પણ નિવેદન આપ્યું હતું કે આ વખતે લોકસભાના ઉમેદવાર તરીકે ભાજપનું ફોકસ મહિલા ઉમેદવારો પર વધુ છે. હાલ મળતી માહિતી અને સૂત્રોના અનુસાર અત્યારે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ભાજપનો ગઢ ગણાતા એવા રાજકોટથી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ભાજપ મેદાનમાં ઉતારી શકે છે. અનેક મુખ્યમંત્રીઓને ટિકિટ આપવા બાબતે આ વખતે ભાજપ રાજકોટ પર વિજયભાઈ રૂપાણી ઉપર આ અખતરો કરે તો નવાઈ નહીં. આજે 8-10 જેટલા ઉમેદવારોના નામ ભાજપ જાહેર કરી શકે છે. સૂત્રોના પ્રમાણે ગાંધીનગર બેઠક પરથી કેન્દ્રીય મંત્રી અમિત શાહ લડી શકે છે, નવસારી બેઠક પરથી સી આર પાટીલ જે અત્યારના સાંસદ પણ છે અને જામનગર બેઠક પરથી પૂનમબેન માડમ અને ભાવનગર બેઠક પરથી મનસુખ માંડવિયાના નામ જાહેર થઈ શકે છે. હાલ તો જોવાનું એ રહ્યું કે શું ભાજપમાંથી અત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ઉતારે છે કે નહીં અને કયા નેતાઓની ટિકિટ કપાય છે અને કયા નેતાઓનું નસીબ ચમકી જાય છે તે જોશું. શું અમરીશ દેર નારાજ ચાલી રહ્યા છે? ચર્ચા એટલા માટે છે કારણ કે આજ રોજ અમરેલીમાં વિસ્તૃત કારોબારીની બેઠક કોંગ્રેસની યોજવામાં આવી, જેમાં અમરીશ દેર લાપતા જોવા મળ્યા અને એટલા માટે ચર્ચા વહેતી થઈ છે કે શું હવે અમરીશ દેર પાર્ટીને અલવિદા કહી દેશે. અમરેલી જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ, જેમાં કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણીમાં કેવી રીતે લડવું અને કાર્યકર્તાઓમાં જોશ ભરવાની વાત કરાઈ. જો કે આ બેઠકમાં ઉડીને આંખે વળગે તેવી એક બાબત સામે આવી. પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અમરીશ દેર છેલ્લા ઘણા સમયથી ભાજપના નિશાને છે અને ભાજપમાં અમરીશ દેર જાય તેવી અટકળો પણ વહેતી થઈ છે. હવે વહેતી થયેલી આ અટકળો વચ્ચે જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠકમાં અમરીશ દેર ગેરહાજર હતા. અમરેલીની આ બેઠકમાં કોંગ્રેસના પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી, પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત સહિતના નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હોવા છતાં અમરીશ દેર હાજર ન રહેતા સવાલ ઉઠ્યા હતા. આ અંગે જ્યારે જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાતને સવાલ કર્યો તો તેમણે લગ્ન કામમાં હોવાનું જણાવી અમરીશ દેરને લડાયક વ્યક્તિ ગણાવ્યા હતા. શું કહ્યું પ્રતાપ દુધાતે સાંભળો. અમરીશભાઈ સાથે ગઈકાલે મારી વાત થઈ અને એના પરિવારમાં પ્રસંગ હોવાથી આવી નથી શક્યા, રજા લીધેલી છે. મીડિયાની વાતમાં મારે કોઈ વાત કરવી નથી. અમરીશભાઈ એ કદના આગેવાન છે અને એ બાબતે એટલા માટે કંઈ ન બોલાય કે જવાના હોત તો કેદાડાના જતા રહ્યા હોત. એ લડાયક માણસ છે અને એ લડીને આવનાર દિવસોમાં અહીંયાના સંસદને જીતાડવા માટેના પ્રયત્નો કરશે. તો વધુ સમાચાર પર કરીશું નજર, હાલ રોકાઈશું વિરામ માટે, આપ જોડાયેલા રહો અમારી સાથે. ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે તેજ. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez. નીતા અંબાણીએ
જામનગરમાં ગુજરાતની સંસ્કૃતિ વિશે ખાસ વાતચીત કરી છે. મહત્વનું છે કે અંબાણી પરિવારમાં હવે હરખના તેડા છે, એવામાં એક ઇમોશનલ મેસેજ નીતા અંબાણીએ જાહેર કર્યો છે. અંબાણી પરિવારના આંગણે રૂડો અવસર આવ્યો છે. આકાશ અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગમાં દૂર દૂરથી લોકો આવી રહ્યા છે. આ વચ્ચે નીતા અંબાણીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. શું કહ્યું તેમણે સાંભળો. મારા જીવન દરમિયાન હું કળા અને સંસ્કૃતિથી પ્રેરિત છું, તે મારામાં ઊંડે સુધી પ્રસરી ગયું છે અને હું તેના વિશે ખૂબ જ ઉત્સાહી છું. જ્યારે મારા સૌથી નાના પુત્ર અનંતના રાધિકા સાથે લગ્નની વાત આવે છે ત્યારે મારી બે મહત્વની ઈચ્છાઓ છે. પહેલી, હું અમારી મૂળભૂત પરંપરા અને સંસ્કૃતિને ઉજવવા માંગુ છું. જામનગર અમારા દિલમાં વિશેષ સ્થાન ધરાવે છે અને તેનું ખૂબ મહત્વ છે. ગુજરાત જ્યાંથી અમે આવીએ છીએ ત્યાં મુકેશ અને તેમના પિતાએ રિફાઇનરી બનાવી અને મેં મારી કારકિર્દી શરૂ કરી અને આ શુષ્ક અને રણ જેવા વિસ્તારને લીલીછમ ટાઉનશીપ અને વાઇબ્રન્ટ કમ્યુનિટીમાં રૂપાંતરિત કર્યું. હું ઈચ્છું છું કે ઉજવણી આપણી કલા અને સંસ્કૃતિને શ્રદ્ધાંજલિ હોય અને આપણા પ્રતિભાશાળી લોકોના હાથ, હૃદય અને સખત મહેનતથી રચાયેલા આ વારસા અને સંસ્કૃતિનું પ્રતિબિંબ હોય. સંસ્કૃતિ અને પરંપરા ભારતીય સંસ્કૃતિનો પાયો છે અને આ પ્રાચીન અને પવિત્ર ભારત ભૂમિને હું દિલથી નમન કરું છું. નીતા અંબાણીએ કહ્યું કે જામનગર તેના દિલમાં વસે છે. સંસ્કૃતિ અને ભારતીય પરંપરા મૂળ પાયો છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. જામનગરમાં બોલિવૂડ સેલેબ્સનું જમાવડું જોવા મળી રહ્યો છે, એવામાં કયા કયા સિતારાઓ પહોંચ્યા છે જામનગરમાં જાણીએ. જામનગરમાં હાલમાં દેશ વિદેશની અનેક હસ્તીઓ જોવા મળી રહી છે. દેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમનીમાં સામેલ થવા માટે દિગ્ગજો જામનગર આવી રહ્યા છે. આ પ્રસંગમાં હાજરી આપવા માટે બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જી, બોની કપૂર, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ પણ જામનગર આવી પહોંચ્યા. તો આ સાથે પ્રસંગમાં હાજરી આપવા બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ, પુત્ર આર્યન ખાન, દીકરી સુહાના અને ગૌરી ખાન પણ જામનગર પહોંચ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ ની શરૂઆત થઈ ચૂકી છે. સેરેમની ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે, એવામાં ચર્ચા એ ચાલી રહી છે કે આ કપલની ક્યુટ લવ સ્ટોરી છે શું. દેશના ટોચના બિઝનેસ ટાઇકૂન અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીના લગ્ન તેમના મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે જલ્દી જ થઈ જશે. જામનગરમાં રિલાયન્સ ટાઉનશીપ ખાતે 1 માર્ચથી તેમનો પ્રી વેડિંગ ઇવેન્ટ શરૂ થઈ ગયો છે. આ ઇવેન્ટમાં દેશ વિદેશથી મહેમાનો આવવા લાગ્યા છે, જામનગરમાં પધારી રહ્યા છે. હાલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન ખૂબ જ ચર્ચામાં છે, ત્યારે તેમની લવ સ્ટોરી પણ ખૂબ જ અનોખી છે. આજે અમે તમને અનંત અને રાધિકાની લવ સ્ટોરી વિશે જણાવીશું.
મીડિયા રિપોર્ટ્સ મુજબ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ બાળપણના મિત્રો છે. જો કે બંનેએ અલગ અલગ સ્કૂલ અને કોલેજમાં અભ્યાસ કર્યો છે. બંને ઘણા સમય પછી એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. અનંત અને રાધિકા બાળપણમાં ઘણો સમય એકબીજા સાથે વિતાવતા હતા. જણાવી દઈએ કે રાધિકા મર્ચન્ટ પણ જાણીતા બિઝનેસમેન વિરેન મર્ચન્ટની દીકરી છે. આથી અનંત અને રાધિકા એક જ પ્રકારના સોશિયલ સર્કલમાંથી આવે છે. પોતાનો સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ અનંત અંબાણી હાઈસ્કૂલ માટે આલેન બ્રાઉન યુનિવર્સિટી અને રાધિકા મર્ચન્ટ ન્યૂયોર્ક યુનિવર્સિટી ગઈ હતી. સૂત્રો મુજબ રાધિકા અને અનંતના ડેટ અંગેના સમાચાર ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે બંનેની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ. આ તસવીરમાં રાધિકા અને અનંત મેચિંગ ઓલિવ ગાઉન સાથે નજર પડે છે, પરંતુ ત્યારે પણ બંને સત્તાવાર કોઈ પણ પ્રકારની જાહેરાત નથી કરી પોતાના સંબંધ વિશે. ત્યાર પછી બંને એકબીજાને ડેટ કરતા હોવાની ખબર વહેતી થઈ. ચર્ચા ત્યારે વધુ વધી જ્યારે રાધિકા ઈશા અંબાણીના અને ત્યારબાદ આકાશ અંબાણીના લગ્ન પ્રસંગ દરમિયાન દરેક ઇવેન્ટમાં જોવા મળી. બીજી તરફ ઇટલીમાં ઈશા અંબાણીની સગાઈ દરમિયાન પણ રાધિકા મર્ચન્ટ લાલ ડ્રેસમાં અનંત અંબાણી સાથે કાર્યક્રમમાં સામેલ હતી. ત્યારબાદ આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના દીકરા પૃથ્વીના પહેલા બર્થડેની પાર્ટીમાં પણ રાધિકા ઘરના સભ્યો સાથે સ્પોટ થઈ. જાન્યુઆરી 2023માં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે પરિવાર અને નજીકના સંબંધીઓની હાજરીમાં સગાઈ કરી. આથી તમામ અટકળોને વિરામ મળ્યો. બંનેની સગાઈ નાથ દ્વારાના શ્રીનાથજી મંદિરમાં થઈ. ત્યાર પછી એક ભવ્ય પાર્ટીનું આયોજન પણ કરવામાં આવ્યું અને હવે જામનગર ખાતે તેમની પ્રી વેડિંગ સેરેમની ભવ્ય રીતે યોજાઈ રહી છે, જેમાં સેલેબ્સનો જમાવડો પણ જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. તમને ખબર છે, અંબાણી પરિવાર જામનગરની એક ખાસ દુકાનથી મીઠાઈ છેલ્લા કેટલાય વર્ષોથી લે છે. કઈ મીઠાઈ અંબાણી પરિવારને પસંદ છે સાંભળીએ. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના જ્યારે જામનગર શહેરમાં પ્રી વેડિંગ છે ત્યારે માત્ર રિલાયન્સ ગ્રીન્સ નહીં પરંતુ જામનગર પણ અનેરો ઉત્સાહ છે. જામનગરના આંગણે 1000થી વધારે દેશના નામી અનામી અને વિદેશના પણ મહેમાનો આવેલા છે. આ મહેમાનોના ખાસ સ્વાગત માટે જામનગરમાં 2500થી વધારે વ્યંજનો આ મહેમાનોને પીરસવામાં આવશે. અનેક પ્રકારની ડીશ જે દેશી કહી શકાય એવા પણ વ્યંજનો છે, એની સાથે વિદેશી પણ ખૂબ ડિશિસો છે એ જામનગરમાં આવનારા મહેમાનોને પીરસવામાં આવનાર છે. ત્યારે આજથી જ આ પ્રી વેડિંગનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે અને જામનગરના જ આપણે અત્યારે એક મીઠાઈની દુકાન ઉપર આવ્યા છીએ. આ મીઠાઈની દુકાન છે એ જામનગરમાં છેલ્લા 70 વર્ષથી છે અને ક્યાંય ને ક્યાંય અંબાણી પરિવાર છે એમની સાથે એમનો નાતો રહ્યો છે. આ નાતો કયા પ્રકારનો છે આપણે આ જે શોપ છે મીઠાઈ શોપ એમના ઓનર સાથે જ વાત કરીએ કે અંબાણી પરિવાર સાથે એમનો કયા પ્રકારનો નાતો છે અને અંબાણી પરિવાર છે એમને કેટલી વાર એમની મુલાકાતો થઈ છે અને કયા પ્રકારનો અંબાણી પરિવાર છે એમનો સ્વભાવ અને એમની વાતચીત કરવાની પદ્ધતિ છે એ જામનગરના સામાન્ય કહી શકાય એવા લોકો સાથે પણ છે. હિતેશભાઈ, આપની દુકાન અહીંયા 70 વર્ષથી છે શિખંડ સમ્રાટના નામથી અને એવું પણ છે આપની એક સમયમાં રિલાયન્સ ટાઉનશીપમાં આપનો પોતાનો મીઠાઈ સ્ટોર પણ હતો અને અંબાણી પરિવાર છે એમની સાથે આપણે મુલાકાતો પણ થઈ છે. તો મુલાકાતો કઈ પ્રકારની હતી અને આપ અંબાણી પરિવાર સાથે કઈ રીતે જોડાયેલા છો? 1995માં જ્યારે રિલાયન્સનું ભૂમિપૂજન થયું ત્યારથી એ પરિવાર સાથે જોડાયેલા છીએ. જ્યારે અનંતભાઈ અને રાધિકાબેનની પ્રી વેડિંગ એની મીન્સ પ્રી વેડિંગનું જામનગરમાં આયોજન થયું ત્યારે જ ખૂબ આનંદની વાત થઈ કે જામનગર વિશ્વના નકશા ઉપર ચમકી જશે. દેશ વિદેશી નામી અનામી મહેમાનો જ્યારે જામનગર આવી રહ્યા છે ત્યારે ગુજરાત અને ભારતના નકશા ઉપર જામનગર ચમકી રહ્યું છે. મારા ફાધર પાસેથી હું વાત સાંભળી હતી કે જામનગરના રાજા મહારાજાએ જામનગરના 999 ગામને જમાડ્યા હતા અને જ્યારે આ વાત સાંભળી કે રિલાયન્સના શ્રી મુકેશભાઈ અનંતભાઈ તેઓ આજુબાજુના તમામ ગામોને જમાડી રહ્યા છે એ જાણી ખૂબ જ આનંદ થયો.
અને અમારી બ્રાન્ચ ત્યાં રિલાયન્સ ટાઉનશીપમાં પણ હતી અને એ લોકો સાથેનો ખૂબ પારિવારિક સુમેળ હતો અમારી સાથે અને એ લોકો પણ અમારી બ્રાન્ચે ત્યાં આવતા. તમારા જે મીઠાઈઓ છે, આ મીઠાઈઓ અંબાણી પરિવાર જે કહી શકાય, અંબાણી પરિવારમાં કયા કયા વ્યક્તિઓ છે કે જેને આપની મીઠાઈઓ આપને ત્યાં આવીને ચાખેલી છે? સૌપ્રથમ કહું તો જ્યારે આનંદજી સૌથી નાના હતા ત્યારથી મારી શોપ પર આવતા અને એની ફેવરિટ કાજુ કતરી હતી. બીજું કહું તો ધીરુભાઈ હતા ત્યારે એમના માટે અમે ગાયના ખીરામાંથી જે બરી બને છે એ કેસરયુક્ત બરી બનાવીને ખાસ એમના માટે બનાવીને મોકલતા હતા. આ ઉપરાંત અંબાણી પરિવારમાંથી અન્ય સદસ્યો છે, આ સદસ્યો પણ આપની મુલાકાતો થઈ છે તો કઈ રીતે થઈ છે? એમના પરિવારની વચ્ચોવચ્ચ ટાઉનશીપમાં જ જ્યારે અમારી બ્રાન્ચ હતી ત્યારે પરિવારના તમામ સભ્યો અમારી મુલાકાતે આવતા અને કાંઈ પણ સૂચન હતા તો સૂચન પણ કરતા અને એમની ગમતી મીઠાઈઓ અમને સપ્લાય પણ કરતા. જ્યારે જામનગરમાં આવનારા નામી ખૂબ જ ખ્યાતનામ સેલિબ્રિટી છે, ક્રિકેટર્સ છે અને બિઝનેસમેન છે, આ બધાને જ્યારે જામનગરમાં એમની મહેમાનગતિ માટે જામનગરની વાનગીઓ ખવડાવવામાં આવે છે, આવનાર છે 1-3 તારીખ સુધી 3 દિવસનું આ જે પ્રી વેડિંગ સેરેમની છે, આ પ્રી વેડિંગ સેરેમનીમાં 2500 પ્રકારના અલગ અલગ વ્યંજનો છે એ આવનારા મહેમાનોને પીરસવામાં આવેલ છે, ત્યારે જામનગરના લોકો પણ આ અંબાણી પરિવારથી પરિચિત છે અને અંબાણી પરિવારે જે 51,000 લોકોની અન્ન સેવા કરી છે એમના માટે જામનગરના લોકો પણ ખૂબ ખુશ છે અને અંબાણી પરિવારને શુભેચ્છાઓ જામનગરથી પણ પાઠવી રહ્યા છે. દર્શન ઠક્કર, ગુજરાત તક, જામનગર. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા અને જાણવા માટે આપ યુટ્યુબ પર અમારી ચેનલ ગુજરાત તકને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. નમસ્કાર. ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે તેઝ.